નમસ્તે સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? તમે કહેશો કે ટીચર ફરી આવી ગયા ગણિત લઈને, કેમ? પણ હવે તમે જોયું હશે, તમને જે ટાઈમ ટેબલ મોકલ્યું છે એમાં, કે હવે આપણે શું હવે છે ગણિતની ટેસ્ટ માટે હું ફરી આવી છું. અને ગણિતની ટેસ્ટમાં તમે જરા પણ ગભરાયા વગર શાંત ચિત્તે પેપર લખજો. તમને બધાને બધું જ આવડે છે, પણ શાંતિથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અને કોઈક વસ્તુમાં તમને ના સમજ પડે તો તમે માત્ર સૂચનાઓ માટે કે ના સમજ પડે એ માટે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. બાકી આખો ટેસ્ટ તમારે શાંતિથી અને જાતે લખવાનો છે, જેવું આવડે એવું. ચલો હવે આજે ફરી હું તમને બે કોયડા ઉકેલ શીખવાડીશ, તો આપણે શરૂ કરીએ. પહેલા કોયડા ઉકેલમાં દરેક વખતે હું તમને એક જ સૂચના આપું છું કે કોયડા ઉકેલ કરતી વખતે તમારે સંખ્યાને ધ્યાનથી વાંચવાની છે. પહેલો કોયડા ઉકેલ છે આપણો કે ઘરની ઊંચાઈ 300 સેમી છે. ઘરની ઊંચાઈ કેટલી છે? 300 સેમી. તેની બાજુમાં આવેલા બિલ્ડિંગની ઊંચાઈ, એટલે કે તેની બાજુમાં એક મોટું બિલ્ડિંગ આવેલું છે, તેની ઊંચાઈ ઘરની ઊંચાઈ કરતા 3 ગણી છે. તેની ઊંચાઈ કેટલી છે? જે ઘર છે એના કરતા 3 ગણી વધારે છે. તો બિલ્ડિંગની ઊંચાઈ કેટલા મીટર છે? હવે તમે એમ કહેશો આમ તો ઈઝી દાખલો છે, પણ અહીંયા તમારે એકમને પણ ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા શું છે? 300 સેમી. અને તમને જવાબ શામાં માંગ્યો છે? મીટરમાં. આવી બાબતોમાં છોકરાઓ ઘણી ભૂલ કરે છે, જેમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણાને શું આપ્યું છે અને જવાબ શેમાં માંગ્યો છે. તો ચલો આપણે ગણીએ. ઘરની ઊંચાઈ કેટલી છે? 300 સેમી. અને તેની બાજુમાં આવેલી બિલ્ડિંગની ઊંચાઈ તેના કરતા 3 ગણી વધારે છે. તો આપણે લખીશું, તો ઘણી વધારે છે એટલે આપણે શું કરવું પડશે? ગુણાકાર. એટલે 300 સેમી ઘરની ઊંચાઈ ગુણ્યા 3 ગણી, એટલે 3 ગણી વધારે. તમારે વિગતવાળા દાખલા હોવાથી વિગત લખવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે ગુણાકાર કરીએ. 3 ને 0 વડે ગુણીશું તો 0, 3 ને 0 વડે ગુણીશું તો 0 ને 3 તરી 9, એટલે કેટલું મળ્યું આપણાને? તો તમે કહેશો કે 900 સેમી. આ કોની ઊંચાઈ છે? 300 સેમી, ઘરની ઊંચાઈ. અને જ્યારે આપણને 900 સેમી શેની ઊંચાઈ મળી? તો બિલ્ડિંગની ઊંચાઈ. હવે આપણને શું પૂછ્યું છે કે બિલ્ડિંગની ઊંચાઈ કેટલા મીટર છે? મીટરમાં છે, આ તો સેમીમાં મળ્યું આપણને. તો આપણે હવે એને શું કરવાનું છે? મીટરમાં ફેરવવું પડશે ને. તો આપણને શું આપેલું છે? સેમી. અને આપણે શોધવાનું શું છે? મીટર. તો 100 સેમી બરાબર 1 મીટર માટે કેટલી ઊંચાઈ છે બિલ્ડિંગની? 900 સેમી. 900 સેમી એ કેટલા મીટર? બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ, 900 × 1/100. અંશ અને છેદમાં મીંડા મીંડા હોય તો ઉડી જાય, આ બંને મીંડા આપણે ઉડાડી દીધા. તો જવાબ 9 × 1 = 9 મીટર. છે ને ઈઝી દાખલો? હવે જવાબ લખવાનું પણ ભૂલવાનું નહીં. તો જવાબમાં આપણે લખીશું શું માંગ્યું છે આપણને? તો બિલ્ડિંગની ઊંચાઈ 9 મીટર છે. આપણને શેમાં જવાબ મળ્યો હતો? ગુણાકાર કર્યો તો સેમીમાં, પણ આપણે શોધવાનો હતો મીટરમાં, એટલે આપણે મીટરમાં શોધવો જ પડે. જો આપણે સેમીમાં શોધી અને મૂકી દઈએ તો આપણો દાખલો કેવો પડે? ખોટો પડે. તમને એમ થાય કે મેં તો સાચો દાખલો લખ્યો છે, પણ એ દાખલો સાચો કહેવાય નહીં. આપણાને જેમાં માંગ્યું હોય એમાં શોધવું જ પડે. હવે આપણે બીજો દાખલો જોઈએ એવો જ. નેહા દરરોજ સવારે 700 મીટર ચાલે છે. કેટલા મીટર ચાલે છે? 700 મીટર ચાલે છે. અને સાંજે 1 કિલોમીટર ચાલે છે. 1 કિમી એટલે કે 1 કિલોમીટર ચાલે છે. તો કયા સમયે વધારે ચાલે છે અને કેટલું? બે સવાર છામાં કયા સમયે વધારે ચાલે છે અને કેટલું, એટલે એ બંનેના જવાબ આપવા પડશે. હવે અહીંયા પણ તમે દેખો, અહીંયા એકમાં મીટર આપેલું છે, જ્યારે બીજામાં શું આપેલું છે? કિલોમીટર. તો આપણે જોઈએ કે એક અહીંયા 700 મીટર ક્યારે ચાલે છે? સવારે. અને 1 કિમી ક્યારે ચાલે છે? તો તમે કહેશો સાંજે. હવે 1 કિમીને પણ આપણે શેમાં ફેરવી દઈએ? મીટરમાં ફેરવી દઈએ, તો આપણને જવાબ મળવામાં સરળતા રહેશે. અને આપણે સૌ જાણીએ છીએ કે 1 કિમી બરાબર 1000 મીટર.
એટલે બંને આપણાને મીટર મીટરમાં મળી ગયા. તો 1000 મીટર એ ક્યારે ચાલે છે? તો સાંજે ચાલે છે. હવે તમને આના પરથી અંદાજ તો આવી જશે સવારમાં કેટલું ચાલે છે, તો તમે કહેશો 700 મીટર, અને સાંજે કેટલું ચાલે છે, તો 1000 મીટર. એટલે સવારે વધારે ચાલે છે કે સાંજે? તો તમે કહેશો કે સાંજે. તો આપણને એક જવાબ તો મળી ગયો કે કયા સમયે વધારે ચાલે છે. હવે કેટલું વધારે ચાલે છે તો એના માટે આપણે શું કરવું પડશે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરવી પડશે? બાદ કરવી પડશે. એટલે 1000 મીટર ઓછા 700 મીટર. આ ક્યારે ચાલે છે? સાંજે ચાલે, અને આ સવારે ચાલે. હવે આપણે બાદબાકી કરીએ તો 0માંથી 0 જશે તો 0, 0માંથી 0 જશે તો 0. હવે 0માંથી 7 જાય તો તમે કહેશો કે ના જાય. તો અહીંયાથી આપણે બાજુમાંથી શું લઈશું? દશક, અને 0ને ચેકીને 1ની બાજુમાં બેસાડી દઈશું. હવે 1 પાસેથી આપણે 1 લઈ લીધો તો એના માથા પર શું રહેશે? 0. હવે 10માંથી 7 જશે તો કેટલા રહેશે? 3. એટલે આપણને કેટલો જવાબ મળ્યો? તો 300 મીટર, બરાબર. હવે આપણને બીજો સવાલ પૂછ્યો હતો કે કેટલું, તો આપણને મળી ગયું છે કેટલું ચાલે વધારે, તો 300 મીટર. તો આપણે જવાબમાં બે સવાલના જવાબ લખવાના કે નેહા સાંજે 300 મીટર વધારે ચાલે છે. સમજાયું બાળકો? ગણિતમાં બધી વસ્તુ ઈઝી જ હોય છે, પણ આપણાને સમજવામાં થોડી તકલીફ પડે છે. એટલે તમારે, હું તમને વારે ઘડીએ કહું છું કે શાંતિથી સમજો, વિચારો અને પછી જ ગણવાનો પ્રયત્ન કરો. બેસ્ટ ઓફ લક.